ભાવનગર જિલ્લાની મહુવા તાલુકાની સરકારી હોસ્પિટલ કેટલા વર્ષ રામ ભરોસે ચાલશે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠવા પામે. સરકારી હોસ્પિટલ કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા કે નહીં છતના પોપડા પણ તૂટી ગયા છે. ભાવનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો મહુવા તાલુકો કહેવાય છે, પણ અગાઉ મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીએ સિવિલનો દરજ્જો આપવાનું કહેલ, પણ હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે, પણ હજી કોઈ સુવિધા મળેલ નથી. મહુવા નગરપાલિકા અને સરકાર વચ્ચે આમ પ્રજાનો શિવાંક. હોસ્પિટલ 200 બેડની સુવિધા ધરાવે છે. દર્દીને સારવાર માટે ઓપરેશન રૂમ, પ્રસૂતિ વિભાગ, તમામ જનરલ વિભાગ, હાડકા વિભાગ, ઇમરજન્સી વિભાગ, દરેક વિભાગ હોવા છતાં પણ તમામ રૂમ જર્જરિત હાલતમાં જોવા મળે છે. પહેલાં પાલિકા વહીવટ કરતી હતી, પણ અત્યારે સરકાર સંભાળે છે અને દારૂ પીવા સવારથી આવારા તત્વો દારૂ પીવા માટે હોસ્પિટલની પાછળ અથવા આજુબાજુ દારૂ પીવા માટે જગ્યા શોધતા હોય છે. અગાઉ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છતાં તંત્ર ધ્યાન આપતું નથી. નગરપાલિકા અને સરકારની લડાઈ ક્યારે સમાપ્ત થશે? અને બીજી બાજુ લુખ્ખા તત્વો દારૂની મહેફિલ કરી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, તો આનો ક્યારે આવશે અંત? આજુબાજુ વિસ્તારના કેટલાક ગામડાઓ દર્દીઓ આવતા હોય છે, પણ સારવાર માટે સ્પેશિયલ રૂમ છે, પણ દરેક રૂમમાં સ્લેબ દર્દીના પથારી ઉપર પોપડા પડતા જોવા મળે છે. તો સરકાર આ સરકારી હોસ્પિટલને તાત્કાલિક આ પ્રશ્નમાંથી મુક્ત કરે અને સિવિલ હોસ્પિટલ બનાવે. ધર્મેશ મહેતા, ZSTV, ભાવનગર. અહીંયા અમારે ગાયનેક, જનરલ, પીડિયા, મેડિસિન, ઓર્થોપેડિક વિભાગ ચાલુ છે, તેમજ અહીંયા અમારે હોસ્પિટલની હાલત તો થોડી જર્જરિત છે. એ બાબતે સરકાર અને નગરપાલિકા વચ્ચે કાર્યવાહી ચાલે છે અને એની માટે મંજૂરી પણ મળી ગઈ છે. અને અહીંયા આપણે રોજની ઓપીડી એવરેજ અત્યારે અમારે 600-700ની ઓપીડી હોય છે. એમાં અમારે ફ્લુ લાઈક જેવા પેશન્ટ હોય આવે છે. એ પેશન્ટના સેમ્પલ પણ આપણે અહીંયા લઈએ છીએ. અત્યારે વાતાવરણમાં કોરોના મહામારીને કારણે અત્યારે અમારે આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવેલો છે, ત્યાં 2 બેડ છે. અને બીજા બધા દર્દીઓની સારવાર પણ કરીએ છીએ આપણે. ડિલિવરી કરાવીએ છીએ, બાળકોને દાખલ કરીએ છીએ, તેમજ ઉપરથી બાળક લેવાનું તો બાળકો ઉપરથી મીન્સ ઓપરેશન કરીને બાળક લેવાય છે. અહીંયા મેડિકલ ઓફિસરની જગ્યા પૂરેપૂરી છે અને કાયમી ડૉક્ટર માટે CM સેતુમાં ડૉક્ટરો આવે છે જે સેવા બજાવે છે સ્પેશિયલાઇઝ તરીકે.